હેલો ગાઈઝ ઇન્ડોઆઇસમાં આપ સૌનું સ્વાગત છે ફર્સ્ટ આર્ટિકલ ન્યૂ પ્રીમિયમ ગ્રેડ પેટ્રોલના બારામાં છે જો ઇન્ડિયન ઓઇલ છે ને એના દ્વારા ઇન્ડિજિનિયસલી એટલે કે સ્વદેશી રીતે એક પ્રીમિયમ એટલે કે બેસ્ટ ક્વોલિટીનું પેટ્રોલ છે તો એને ડેવલપ કરવામાં આવ્યું છે અને પેટ્રોલનું નામ શું છે ઓકટેન હન્ડ્રેડ પરંતુ આને કયા નામથી બ્રાન્ડ કરવામાં આવ્યું છે તો એક્સપી હન્ડ્રેડ માની લો કે તમે લોકો કોઈ ફોનને યુઝ કરો છો તો જનરલી તમને કોઈ પૂછે કે ભાઈ તારી પાસે કયો ફોન છે તો તમે ડાયરેક્ટ કહો ભાઈ મારી પાસે સેમસંગનો ફોન છે પણ એ વ્યક્તિને વધારે પડતી રૂચિ હોય ને તમને એમ બોલે કે ભાઈ તારી પાસે સેમસંગનો ફોન છે એ તો બરાબર પણ એમાં તારી પાસે કયું મોડલ છે શું એમ થર્ટી છે એ થર્ટી છે ગેલેક્સી છે કયો ફોન છે તો એવી રીતે એનું નામ પણ હોય ને તો એટલા માટે અહીંયા છે ને આનું બ્રાન્ડ કયા નામથી કરવામાં આવ્યું છે એક્સપી હન્ડ્રેડથી પરંતુ એનું નામ શું છે તો ઓકટેન હંડ્રેડ હવે આમાં કોઈ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કરવા જવાની જરૂર નથી આપણે ઇન્ડિયન ઓઇલમાં જવાનું નથી જસ્ટ એટલું યાદ રાખજો કે ઓકટેન હંડ્રેડ અથવા તો એક્સપી હંડ્રેડ આ બેમાંથી કોઈ એક નામ ટર્મ આવે તો તમારે કહેવાનું કે આ જે છે તો પ્રીમિયમ ગ્રેડનું એક પેટ્રોલ છે જેને ઇન્ડિજિનિયસલી જે ઇન્ડિયન ઓઈલ છે તો એના દ્વારા ડેવલપ કરવામાં આવ્યું છે અને અત્યારે આપણા જે યુનિયન મિનિસ્ટર ઓફ પેટ્રોલિયમ અને નેચરલ ગેસ છે તો એમના દ્વારા દસ જેટલી જે ભારતની સિટીઝ છે તો એની અંદર આને લોન્ચ કરી દેવામાં આવી છે જસ્ટ આટલું તમારે યાદ રાખવાનું છે બીજું કંઈ યાદ રાખવાની જરૂર નથી અને ભારતે આ પ્રકારનું જે પ્રીમિયમ ક્વોલિટીનું જે ઓઇલ છે તો એને ડેવલપ કર્યું છે તો આની સાથે ભારત એવી એલિટ ગ્રુપ ઓફ કન્ટ્રીઝમાં આવી ગયું છે જેની પાસે આવી પ્રીમિયમ ક્વોલિટીનું ઓઇલ છે સમજી ગયા તો એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ રેલેટ નથી જે ક્વેશ્ચન બનાવવાનો છે તો પહેલી અને બીજી લાઈનમાંથી બની જશે તો દરેક લોકો એને નોટડાઉન કરી દેજો એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો એ સાયક્લોન બુરેવીના બારામાં છે અમુક લોકો આને બુરવી પ્રનાઉન્સ કરશે આપણે બુરવી કરવું નથી હું બુરેવી પ્રનાઉન્સ કરું છું આમાં તમારે યાદ શું રાખવાનું છે કે આ જે નામ છે તો કોના દ્વારા પ્રપોઝ કરવામાં આવ્યું છે તો સાયક્લોન બુરેવી જે નામ છે તો એ પ્રપોઝ કરવામાં આવ્યું છે મોલદીવ દ્વારા ક્વેશ્ચન અહીંયાથી બનશે મોલદીવ દ્વારા જે નામ તો આ ઉન્સ કરવામાં આવ્યું છે એના સિવાય સાયક્લો છે તો એને કયા કયા એમાં મેઇનલી જે તમિલનાડુ છે પછી કેરલા છે અને જે યુનિયન ટેરેટરી પુદુચેરી છે તો એને આને અફેક્ટ કર્યા છે હવે માની લો કે જીપીએસસીએ તમને બાટલીમાં ઉતારો હોય તો જીપીએસસી કેવા પ્રકારના ક્વેશ્ચન પૂછે તો જીપીએસસી તમને એમ બોલશે કે જે સાયક્લોન બુરેવી હતું તો એને ઓડિશા અને વેસ્ટ બંગાળને અફેક્ટ કર્યો હતો ભાઈ એ સ્ટેટમેન્ટ તો રોંગ થઈ જાય સમજી ગયા તો આ રીતે જીપીએસસી છે તો તમને થોડા કન્ફ્યુઝ કરવાની કોશિશ કરી શકે છે ને ક્વેશ્ચન આવા આવેલા પણ છે સમજી ગયા ડાયરેક્ટ તમને બોલે કે ભાઈ જે સાયક્લોન બુરેવી છે તો એને ગુજરાતને અફેક્ટ કર્યો હતો ભાઈ ગુજરાતમાં તો આવ્યું જ નથી સમજી ગયા તો એ રીતે તમારે પ્રિપેરેશન કરવાની છે કોઈ પણ વસ્તુ તમારે છોડવાની નથી તો તમિલનાડુ કેરલા કર્યું છે એના એના સિવાય સિવાય જે પડોશી કન્ટ્રી છે શ્રીલંકા તો એને પણ થોડી આને ઇમ્પેક્ટ કરી છે તો ઓફ તમારે એટલું યાદ રાખવાનું છે વધારે પડતું ડેવલપમેન્ટ કરવાની જરૂર પણ આવતી નથી હવે તમારી માટે ક્વેશ્ચન એ છે કે આપણું જે નધન ઇન્ડિયન ઓશન રિજન છે સમજી ગયા એમાં અરેબિયન સી પણ આવે છે અને બે ઓફ બંગાળ પણ આવે છે બંગાળની ખાડી અને અરબ સાગર પણ આવે છે તો આની અંદર જે પણ સાયક્લોન આવે છે તો આનું નામ કઈ રીતે આપવામાં આવે છે તમારી માટે બેસ્ટ ક્વેશ્ચન છે ભાઈ માં ક્વેશ્ચન આવી શકે છે કે જે સાયક્લોન સાયક્લોન આવે છે ઇન્ડિયન ઓશિયન ની અંદર જે બે ઓફ બંગાળ છે એના સે અરેબિયન સી છે તો આના નામ કઈ રીતે આપવામાં આવે છે તો દરેક લોકો આ વિડીયોના કમેન્ટ બોક્સમાં લખે એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને અત્યારે સાયક્લોન માં છે ને તો જીપીએસસી તમને પીઆઈની એક્ઝામમાં ડીવાયએસઓ એસટીઆઈ ક્લાસ વન ટુ અને યુપીએસસી તો પૂછી જ શકે સમજી ગયા તો એટલા માટે થોડી તૈયારી કરી દો તો તમને બધાને ફાયદો રહેશે બરાબર છે એના પછી આપણે જોઈએ વર્લ્ડ મેલેરિયા રિપોર્ટ વર્લ્ડ મેલેરિયા મેલેરિયા રિપોર્ટ છે તો આ રિપોર્ટ છે બે હજાર વીસનો તો અત્યારે રિસન્ટલી કોના દ્વારા રિલીઝ કરવામાં આવે છે જીપીએસસીમાં ક્વેશ્ચન અહીંયાથી જ બનશે આના સિવાય હું જે પણ તમને ઇન્ફોર્મેશન આપીશ ને બધી તમને મીન્સમાં કામ આવવાની છે યુપીએસસીની મીન્સ અને જીપીએસસીની મીન્સમાં તમને કામ આવશે પહેલાં તમે પ્રિલિમ એક્ઝામ માટે ઇન્ફોર્મેશન લો કે વર્લ્ડ મેલેરિયા રિપોર્ટ બે વીસ છે તો કોના દ્વારા રિલીઝ થયો છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ડબલ્યુએચ બરાબર છે અને ગુજરાતીમાં આપણે શું કહીએ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન બરાબર છે તો ડબલ્યુએચ દ્વારા આ રિપોર્ટ છે જીપીએસસીમાં ક્વેશ્ચન આવેલો છે આ આ ક્વેશ્ચન જીપીએસસીમાં આવેલો છે કે વર્લ્ડ મેલેરિયા રિપોર્ટ છે તો કોના દ્વારા રિલીઝ કરવામાં આવે છે તો ડબ્લ્યુ એચ ઓ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા આ જે રિપોર્ટ છે તો એને રિલીઝ કરવામાં આવે છે અને આ રિપોર્ટની અંદર ભારતના ભરી ભરીને વખાણ કરવામાં આવે છે બરાબર છે કે ભાઈ ભારત છે તો એને વિશ્વની અંદર જે મલેરિયા છે જે દેશની અંદર ઇન્ડિજિનિયસલી ઇન્ડિજિનિયસલી જે મલેરિયા એન્ડેમિક સોરી જે મલેરિયા જોવા મળે છે એન્ડેમિક મલેરિયા જોવા મળે છે તો એ મલેરિયાને એનું બર્ડન ઓછું કરવામાં ભારતે ખૂબ જ સરાહનીય કામ કર્યું છે સમજી ગયા જો અહીંયા શું લખ્યું છે ઇન્ડિયા હેઝ મેડ કન્સિડરેલેબ કન્સિડરેલેબલ પ્રોગ્રેસ ઇન રિડ્યુસિંગ ઇટ્સ અ મલેરિયા બર્ડન એટલે કે જે ભારત છે તો એને મલેરિયાનું જે બર્ડન છે તો એને રિડ્યુસ કરવામાં ખૂબ જ સારી એવી જે પ્રગતિ છે તો એ કરી છે અને આગળ શું કહે છે ઇન્ડિયા ઇઝ ધ ઓનલી હાઈ એન્ડેમિક કન્ટ્રી વિચ હેઝ રિપોર્ટેડ અ ડિક્લાઇન ઇન સેવન્ટીન પોઈન્ટ સિક્સ પર્સન્ટ ઇન ટુ થાઉઝન્ડ નાઇન્ટીન એઝ કમ્પેર ટુ ટુ થાઉઝન્ડ એટીન એટલે કે બે હજાર અઢારની કમ્પેરમાં બે હજાર ઓગણીસમાં ભારતની અંદર જે મલેરિયા છે તો એના કેસીસમાં સત્તર પોઈન્ટ છ ટકાનો ઘટાડો થયો છે એક વર્ષની વાત છે સમજી ગયા પણ આમાં તો હવે આપણે વધારે કંઈ કહેવું નથી પણ જસ્ટ તમે એટલું આ તમને માની લો કે ફાઇન્ડિંગ લખવાની આવે તો તમે ડાયરેક્ટલી આજે વર્લ્ડ મેલેરિયા રિપોર્ટ છે તો માન માની લો કે ભારતના જે હેલ્થ સેક્ટર છે તો એના વિશે કંઈ પણ લખવાનું આવે છે તો ત્યાં તમે આ જે રિપોર્ટ છે તો એને તમે કોટ કરી શકો છો કે ભારત છે તો એને હેલ્થ સેક્ટરમાં કયા પ્રકારની પ્રોગ્રેસ કરી છે અને તમારે પ્રૂફ સાથે કહેવું હોય તો તમારે કહી શકાય કે અત્યારે રિસન્ટલી જે વર્લ્ડ મેલેરિયા રિપોર્ટ છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા બે હજાર વીસમાં રિલીઝ કરવામાં આવ્યો તો એમાં એવું કહેવામાં આવે છે કે જે ભારત છે તો એને એવા દેશો જ્યાં મેલેરિયાના કેસીસ ખૂબ જ વધારે જોવા મળે છે તો એવા દેશમાં મેલેરિયા મેલેરિયાનું જે પ્રમાણ છે તો એને ઓછું કરવામાં ખૂબ જ સારી એવી પ્રગતિ કરી છે અને બે હજાર અઢારની કમ્પેરમાં બે હજાર ઓગણીસમાં સત્તર પોઈન્ટ છ ટકાનો ઘટાડો કરે છે તો આ ફાઇન્ડિંગ તમે લખી શકો છો ઇન્ડિયા હેઝ ઓલ્સો કોન્ટ્રીબ્યુટેડ ટુ ધ લાર્જેસ્ટ ડ્રોપ ઇન ધ કેસિઝ રીજન વાઇડ ફોર એપ્રોક્સિમેટલી ટ્વેન્ટી મિલિયન ટુ અબાઉટ સિક્સ મિલિયન એટલે કે તમે અહીંયા જોઈ શકો છો કે જે ભારત છે તો એને મેલેરિયાના જે કેસીસ છે તો એમાં વીસ મિલિયનથી લઈને એનો ઘટાડો કરીને કેટલા મિલિયન સુધી લાવી દીધું છે તો છ મિલિયન જે મેલેરિયાના કેસીસ છે તો ભારતમાં થઈ ગયા છે અને લાર્જેસ્ટ ડ્રોપ આને આપણે વિશ્વની અંદર

તો આ સમયગાળામાં ભારતની અંદર જે મલેરિયાના કેસીસ છે તો કેસીસમાં કેટલો ઘટાડો થયો છે તો એકોતેર પોઈન્ટ આઠ ટકાનો ઘટાડો થયો છે અને એની સામે આપણે જોઈએ તો મૃત્યુમાં કેટલો ઘટાડો થયો છે તો તોતેર પોઈન્ટ આઠ ટકા એટલે કે લગભગ ચુમ્મોતેર ટકા જેટલો ઘટાડો થયો છે હવે જો આમાં કંઈ સમજવાનું નથી આ હું તમને કહું આમાં કંઈ સમજવાનું નથી આ બધી ફાઇન્ડિંગ છે તો તમે એક કામ કરો જે લોકો મીન્સ માટે સાથે સાથે તૈયારી કરે છે તો મીન્સની તમારી જે પણ નોટ્સ હોય એની અંદર આ ફાઇન્ડિંગ તમે લખી દો અને પછી આને તમે થોડા ટાઈમ પછી રિવાઇઝ કરતા રહેજો જેથી કરીને જ્યારે તમે મીન્સમાં લખો તો ડાયરેક્ટ તમને યાદ આવે બરાબર છે તો એ રીતે તમે સાથે સાથે નોટ્સમાં બનાવતા આમાં કંઈ સમજવાનું ના હોય સમજી ગયા એન્ડ ઇન્ડિયા ઇન્ડિયા ઇઝ અચીવિંગ ગોલ સિક્સ ઓફ ધ મિલેનિયમ ડેવલપમેન્ટ ગોલ બરાબર છે જે મિલેનિયમ ડેવલપમેન્ટ ગોલ જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ છે એની પહેલા શું હતું મિલેનિયમ ડેવલપમેન્ટ ગોલ હતા બરાબર છે અને એમાં જે ગોલ નંબર સિક્સ હતો એમાં શું કહેવામાં આવ્યું હતું કે બે હજારથી લઈને બે હજાર ઓગણીસ સુધી બે હજારથી લઈને બે હજાર ઓગણીસ સુધી પચાસથી લઈને પંચોતેર ટકા સુધી જે મલેરિયાના કેસ છે તો એને ઓછા કરવા આ પ્રકારનું ટાર્ગેટ રાખવામાં આવ્યું હતું મિલેનિયમ ડેવલપમેન્ટ ગોલમાં અને ભારત છે તો આ મિલેનિયમ ડેવલપમેન્ટ ગોલનો જે ગોલ નંબર સિક્સ હતો તો એને અચીવ કરી લીધો છે તો આ તમને ખબર પડી કે ધ સ્ટાર્ટ ધી સ્ટેટ્સ ઓફ ઓડિશા છત્તીસગઢ ઝારખંડ એન્ડ મેઘાલય મધ્યપ્રદેશ ડિસપ્રપોર્શનેટલી અરાઉન્ડ અકાઉન્ટેડ ફોર નિયરલી ફિફ્ટી ફોર્ટી ફાઇવ પોઈન્ટ ફોર્ટી સેવન પર્સન્ટ ઓફ ધી મલેરિયા કેસીસ એટલે જો ભારતની અંદર જો અમુક જે રાજ્યો છે ને જે રીતે તમે ઓડિશા જુઓ મધ્યપ્રદેશ જુઓ ઝારખંડ જુઓ મેઘાલય જુઓ તો આ બધા જે ભારતના રાજ્યો છે તો અઠ્યાવીસ રાજ્યોમાં આટલા જે રાજ્યો છે તો એમાં મેલેરિયાના કેસીસ છે તો ખૂબ જ વધારે જોવા મળે છે એના સિવાય આ જે રાજ્યો છે તો મેલેરિયાની હિસાબે જેટલી પણ ડેથ થાય છે તો એમાં ચોસઠ ટકા જે ડેથ છે તો એ કયા રાજ્યની અંદર જોવા મળે છે તો અમે તમને પાંચ રાજ્યો કીધા તો એની અંદર જોવા મળે છે સમજી ગયા તો આ તમારે યાદ રાખવાનું છે કે આટલા જે રાજ્યો છે તો એનું પરફોર્મન્સ મેલેરિયામાં સારું નથી અને સૌથી ખરાબ પરફોર્મન્સ છે તો ઓડિશાનું છે પરંતુ ધીરે ધીરે ઓડિશાની અંદર પણ અત્યારે ઇમ્પ્રુવમેન્ટ થઈ રહ્યું છે દ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખજો ક્વેશ્ચન છે ને અહીંયાથી બનવાનો છે પ્રિલિમ એક્ઝામમાં અહીંયાથી ક્વેશ્ચન બની શકશે જે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશ છે એના દ્વારા એક ઇનિશિએટિવ લેવામાં આવે છે અને એ જે ઇનિશિએટિવ છે જેનું નામ શું છે હાઈ બર્ડન હાઈ ઇમ્પેક્ટ ઇનિશિએટિવ ડાયરેક્ટ ક્વેશ્ચન બનશે કે હાઈ બર્ડન હાઈ ઇમ્પેક્ટ ઇનિશિએટિવ ન્યૂઝમાં હતો તો આ ઇનિશિએટિવ કોનો છે તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનો કોનો તો વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનો આ ઇનિશિએટિવ છે અને કેટલા દેશની અંદર લોન્ચ કરવામાં આવે છે તો અગિયાર અગિયાર એવા દેશ જ્યાં મલેરિયાના કેસીસ ખૂબ જ વધારે જોવા મળે છે હાઈ મલેરિયા કેસીસ જોવા મળે છે જે દેશની અંદર મલેરિયાનું બર્ડન વધારે છે ઇન્ક્લુડિંગ ઇન્ડિયા એઝ વેલ બરાબર છે ભારતની અંદર પણ મલેરિયાનું બર્ડન ખૂબ જ વધારે હતું અને એટલા માટે જે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન છે તો એને આ હાઈ બર્ડન હાઈ ઇમ્પેક્ટ જે ઇનિશિએટિવ છે તો અગિયાર દેશોમાં લોન્ચ કરે છે

આ નેશનલ ફ્રેમવર્ક ફોર મલેરિયા એલિમિનેશન ક્યારે લોન્ચ કરવામાં આવ્યો હતો તો બે હજાર સોળમાં બે હજાર સોળમાં એને લોન્ચ કરવામાં આવ્યો હતો અને કોના દ્વારા તો મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર જો આ બધી વસ્તુ છે ને તમને મીન્સમાં કામ આવે હું અત્યારે થોડી સ્પીડમાં બોલીશ તમે લોકો મેનેજ કરજો દરેક દરેક વસ્તુ તમને મીન્સમાં કામમાં આવશે બરાબર છે તો જો મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર દ્વારા આ જે નેશનલ ફ્રેમવર્ક ફોર મેલેરિયા એલિમિનેશન છે તો એને લોન્ચ કરવામાં આવ્યો હતો અને એના સિવાય એના સિવાય બે હજાર સત્તરથી લઈને બે હજાર બાવીસ સુધી મેલેરિયા છે તો એને એલિમિનેટ કરવા માટે એક સ્ટ્રેટેજી પણ લોન્ચ કરવામાં આવી હતી બે હજાર સત્તરમાં કોના દ્વારા તો નામ સ્ટ્રેટેજી નેશનલ સ્ટ્રેટેજિક પ્લાન ફોર મલેરિયા એલિમિનેશન તો આ જે નેશનલ સ્ટ્રેટેજિક પ્લાન ફોર મલેરિયા એલિમિનેશન છે તો આનો ટાઈમ કેટલો છે બે હજાર સત્તર થી લઈને બે હજાર બાવીસ હવે લો કે જીપીએસ યુપીએસસી તમને કન્ફ્યુઝ કરવા હોય ને તો આ બધું બરાબર આપશે આખું સ્ટેટમેન્ટ બરાબર આપશે ને અહીંયા બે હજાર સત્તર થી બાવીસની જગ્યાએ તમને બે હજાર વીસ અને બે હજાર પચીસ આપી દેશે બરાબર છે તમારી ભાવનાઓ સાથે મજાક થઈ જાય સમજી ગયા તો એટલા માટે કાન આંખ નાક બધું ખુલ્લું રાખીને તમારે તૈયારી કરવી પડે નાકને બી ખુલ્લું રાખવાનું બરાબર છે તો એ રીતે તમારે તૈયારી કરવાની છે બે હજાર સત્તરથી લઈને બે હજાર બાવીસ સુધીની આ સ્ટ્રેટેજી છે અહીંયા બે હજાર વીસથી બે હજાર આપી દે ઓગણીસથી ચોવીસ આપી દે તો બધું ખોટું પડી જાય સમજી ગયા દરેકે દરેક વસ્તુને ધ્યાનમાં લેવી પડે અને આ તો જીપીએસસી છે જીપીએસસી ફેકમાં વધારે માને છે યુપીએસસીમાં એવું નથી આવતું યુપીએસસી લોજિકલ એકદમ ક્વેશ્ચનો આવે છે અને એમાં ક્વેશ્ચન સોલ્વ કરવાની મજા આવે જીપીએસસી થોડી વધારે પડતું કહેવાય ને કે આમ બોડી સારી છે બધી રીતે જે ટ્રાન્સપરન્સી બધું બરાબર છે પણ કહેવાય ને કે અમુક વખતે ઓવર થઈ જાય છે અને ઓવર એટલે પછી એ ફાલતું બની જાય અમુક ક્વેશ્ચનો જે લેવલ વગરના આવે એમાં મજા ના આવે પણ જે યુપીએસસી છે તો એ એકદમ પ્રેક્ટિકલ બોર્ડ છે તો આપણે માનીએ છીએ બરાબર છે હવે જો આપણે આગળ વધતા પહેલાં હું તમને એક સરસ એવો ક્વેશ્ચન પૂછી લઉં હેલ્ધી સ્ટેટ એન્ડ પ્રોગ્રેસિવ ઇન્ડિયા રિપોર્ટ કોના દ્વારા રિલીઝ કરવામાં આવે છે હેલ્ધી સ્ટેટ એન્ડ પ્રોગ્રેસિવ ઇન્ડિયા રિપોર્ટ કોના દ્વારા રિલીઝ કરવામાં આવે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને તમને આ રિપોર્ટની ફાઇન્ડિંગ તમને મેન્સમાં પણ કામમાં આવશે બીજું તમારે એ કહેવાનું છે કે આ જે રિપોર્ટ છે તો એ ખાસ કરીને જે આ રિપોર્ટને બનાવવા માટે જે જે પણ બોડી છે તો એને ટેકનિકલ સપોર્ટ કોને કર્યો છે અને એના સિવાય આમાં એક બેંક છે ને બેંક ઇન્ટરનેશનલ બેન્ક છે તો એ પણ ઇન્વોલ્વ છે બરાબર છે તો એ બેંકનું નામ શું છે કારણ કે માની લો કે તમને બોલે કે ભાઈ આની અંદર એશિયન ડેવલપમેન્ટ બેંક છે પછી આઈ એમ છે બરાબર છે એના સિવાય તમને માની લો કે કોઈ બીજી બેંક આપે બરાબર છે ન્યૂ ડેવલપમેન્ટ બેંક છે અથવા તો જે આન્સર હોય એ આપે એ હું કહેવાનો નથી તો એ કઈ બેંક છે એનું નામ તમારે વિડીયોના કમેન્ટ બોક્સમાં કહેવાનું છે અને એના સિવાય એના સિવાય આમાં સ્ટેટની કેટેગરીમાં કોણ પહેલાં નંબર ઉપર આવ્યું છે અને કોણ છેલ્લા નંબર ઉપર આવ્યું છે લાસ્ટ કેટેગરી મતલબ લાસ્ટ પ્લેસ ઉપર અને આ આપણું જે ગુજરાત છે બરાબર છે ભાઈઓ બહેનો આપણું જે ગુજરાત છે તો એ કયા પ્લેસ ઉપર આવ્યું છે તો દરેક લોકો એનો આન્સર આપે જીપીએસસી માટે ઇમ્પોર્ટન્ટ થાય છે આ આપણું ગુજરાત હવે એના પછી ચલો આગળ વધતા પહેલાં એક નોટિફિકેશન તમને આપી દઉં કે ભાઈ હવે છે ને પોલિટીના વિડીયો ડેલી હું અપલોડ નહીં કરું દિસ ઇઝ માય ડિસિઝન બરાબર છે પોલિટીના વિડીયો આપણે ડેલી હવે અપલોડ કરવાના નથી જો એકચ્યુઅલી તો તમને ખબર છે કે આપણે એ રીતે મારો જે શેડ્યુલ છે તો મેં એને મેં દિવસનો ફિક્સ કર્યો હતો જો આપણે કોઈ ફ્રી માણસ નથી આ હું તમને ફેક્ટ કહું છું રાત્રે શું ત્યાં સુધી આપણું કામ ફિક્સ હોય છે આપણે મોટી મોટી વાત કરતા નથી જે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ છે એને જ હું તમને કહું છું કે એ રીતે મેં ટાઈમ સેટ કર્યો હતો કારણ કે મારો ટાર્ગેટ એ હતો કે ભાઈ જે જીપીએસસીની એક્ઝામ આવી રહી છે ને એમાં તમારે જો એ એક્ઝામને તમારે ક્લિયર કર્યું હોય ને જો ઘણી બધી એક્ઝામ છે પીઆઈની એક્ઝામ છે એસટીઆઈ છે ડીવાયએસઓ છે પછી કદાચ પેલા હા ક્લાસ વન ટુની પણ એક્ઝામ છે એના સિવાય જે અકાઉન્ટ ઓફિસરને આ બધી કેટલી બધી એક્ઝામ આવે છે ને ભાઈ આ બધી એક્ઝામને ક્લિયર કર્યું હોય તો તમારું કરંટ અફેર્સ પોલિટી પાવરફુલ હોવું જોઈએ અને અમુક લોકોને મને એવું લાગી રહ્યું છે કે મોટા ભાગના લોકોને પોલિટી આવડે છે તો પછી મારે એમાં વધારે પડતો ટાઈમ આપવાની જરૂર નથી કારણ કે હું ખુદનું સેક્રિફાઈસ કરીને હું ટાઈમ આપું છું ટાઈમને મેનેજ કરું છું ટાઈમ કોઈ પાસે હોતો નથી તમે એક પાડન જેમ માણસ આખો દિવસ સુઈ રહેતો હોય ને એને તમે પૂછો ને કે ભાઈ તારી પાસે ટાઈમ છે બોલે કે ટાઈમ નથી તો શું કરે છે બોલે કે આખો દિવસ સુઈ રહું છું એટલે એ લોકો પાસે ટાઈમ નથી જે કામ કરતા એ માણસ પાસે પણ ટાઈમ નથી ટાઈમને મેનેજ કરવો પડે તો હું એ રીતે તમને ખબર છે કે સવારે આપણે સાડા ચાર પાંચ વાગે જે ઉઠીને તમારી માટે વિડીયો છે તો એને આપણે રેકોર્ડ કરતા હતા પરંતુ તમે જુઓ કે મેં પિસ્તાલીસ મિનિટનો વિડીયો અપલોડ કરે ને હું તમને હમણાં બતાવું ને તો એમાં છ મિનિટ એવરેજ લોકોએ વિડીયો જોયેલો છે એમાં અમુક લોકોએ પૂરો પણ જોયો હોય પણ ઓન એન એવરેજ છ મિનિટ જોયેલો છે તો તમે જુઓ પિસ્તાલીસ મિનિટ હું બોલું અને છ મિનિટની વેલ્યુ હોય તો તમે સમજી શકો કે મારા શબ્દોની કિંમત ના કહેવાય અને આ વસ્તુ હું ક્લાસીસમાં જઈને બોલું તો મને લોકો અઢી હજાર રૂપિયા આપે અને સાડા ત્રણ પણ આપે બરાબર છે જે જગ્યાએ જાઓ એના મને પૈસા મળે પૈસા માટે બોલતો નથી તમને શબ્દોની કિંમત હોય એ હું કહું છું પણ લોકોને કિંમત હોય એવું મને લાગતું નથી એટલા માટે મારે આટલો બધો ટાઈમ ના આપવો જોઈએ અને એ વસ્તુને હું બીજી જગ્યાએ યુટિલાઇઝ કરું તો વધારે એનો એડવાન્ટેજ મને રહેશે બરાબર છે ઇન ટર્મ્સ ઓફ ફાઇનાન્શિયલ ફાઇનાન્સ ટર્મમાં નહીં મતલબ જે ફાઇનાન્શિયલ ટર્મમાં નથી તો બીજી રીતે સમજી ગયા તો એ રીતે હવે હું જ્યારે પણ આપણે ફ્રી થઈશું અથવા તો મારી ઈચ્છા હશે ત્યાંનો વિડીયો અપલોડ કરીશ અને જે લોકોને બીજી રીતે તૈયારી કરો એ કરી શકે છે આપણે કોઈ એવું કોઈને કમ્પલસરી કહેતા નથી અને જે ચૌદ ટકા લોકોએ પહેલાં દિવસે વોટ કરે તો એ યુ આર નોટ મેન ઓફ કમિટમેન્ટ બરાબર છે તમે કમિટમેન્ટવાળા માણસ ના કહો કારણ કે તમે બીજાના ટાઈમની કેમ કિંમત કરતા નથી બરાબર છે તો એટલું તમે તમારી રીતે મેનેજ કરજો મારી રીતે જ્યારે પણ ટાઈમ મળશે ત્યારે વિડીયો લઈને આવીશ કરંટ અફેર્સ તો ડેલી ચાલુ જ રહેશે અને આ ક્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી તમે જવાબ આપશો ત્યાં સુધી કારણ કે હું સાવ એમ પેલું ગધડાની જેમ કામ નહીં કરવાનું જીવનમાં ક્યારેય ગધડા નહીં બનાવું બરાબર છે ગધડા એક રીતે એને તમે કહો કંઈથી તારે આ જગ્યાએ જવાનું છે ચાલે રાખે આપણે એવું નહીં ભાઈ રિસ્પોન્સ આવે તો જ કામ કરો નહીં તો બંધ કરી દેવાનું કારણ કે આપણો ધંધો નથી સમજી ગયા સો હવે આપણે આગળ વધીએ એ પોલિટીમાં હવે તમારે મેનેજ કરવું પડશે હું તમને છે ને આ ઉપર વિડીયોના જે ઉપર આઈ બટન હોય ને ત્યાં હું તમને પાર્લામેન્ટના વિડીયોની લિંક આપું છું અને આપણી સો ટકા ગેરંટી છે કે તમે ક્લાસીસની અંદર ક્લાસીસની અંદર તમે હજારો રૂપિયા પી જે તમે કહેવાય ને કે પે કરશો ફી બરાબર છે હજારો રૂપિયા તો પણ એ ક્વોલિટીનું પાર્લામેન્ટનું ચેપ્ટર કોઈ નહીં ભણાવે આની આપણી સો ટકા ગેરંટી છે ગુજરાતીમાં તો કોઈ જ નહીં બરાબર છે એક એક લાઈનને આપણે પોલિટીમાં ડિસ્કસ કરે છે પણ લોકોને એવું છે કે ભાઈ આપણને તો પોલિટી આવડે છે શું કરવા જોવું જોઈએ પણ એવું લાગતું હોય તો તમે યુપીએસસીના ક્વેશ્ચન છે તો એને સોલ્વ કરી શકો છો હું યુપીએસસીને ધ્યાનમાં લઈને પોલિટી ભણાવું છું અને પછી એમાં બધી સચિવાલ સચિવાલયથી માંડીને યુપીએસસી આવી જાય બરાબર છે પણ હવે એ તો તમારી મનની મરજીની વાત છે એમાં આપણે કોઈ કમ્પલશન ક્રિએટ ના કરી શકીએ કારણ કે ફંડામેન્ટલ રાઇટ તો છે ને બરાબર છે તો ચલો હવે આપણે આગળ વધીએ લગભગ બે ત્રણ મિનિટ આપણે ભાષણ આપી દીધું હવે આપણે થોડા આગળ વધીએ જો ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટર ઓથોરિટી છે આપણા ગુજરાતના ગાંધીનગરમાં છે આપણું જે ગોધીનગર છે ને ગોધીનગર તો ત્યાં આ જે ગિફ્ટ સિટી છે તો એની અંદર ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટર ઓથોરિટી છે તો આવેલી છે બરાબર છે હવે આ જે ઓથોરિટી છે ને તો એને ઇન્ટરનેશનલ એસોસિએશન ફોર ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ ઇન્સ્યો ઇન્સ્યોરન્સ સુપરવાઇઝર્સ છે જેને આપણે શોર્ટમાં આઈ એ આઈ એ કહીએ છે તો આની મેમ્બરશિપને ઓપ્ટેન કરી છે એટલે કે આની મેમ્બરશિપ લઈ લીધી છે ભાઈ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ માટે યાદ રાખજો જે આપણું ગુજરાત એમાં પણ ખાસ કરીને ગાંધીનગરમાં છે એટલા માટે જીપીએસસીની ઓફિસ બી ત્યાં છે તો જીપીએસસી એવું લગાવ હોય કે આપણી આની ઓથોરિટી છે તો મેમ્બર બની છે તો આપણે ક્વેશ્ચન પૂછે તો ડાયરેક્ટ ક્વેશન બને છે ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસ સેન્ટર ઓથોરિટી છે તો એને કોની મેમ્બરશિપ લીધી છે તો ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ ઇન્સ્યોરન્સ સુપરવાઇઝર છે સમજી ગયા ઇન્સ્યોરન્સ સુપરવાઇઝર એટલે તમે સમજો ને જે આપણા જે ભારત છે તો એની અંદર જે ઇન્સ્યોરન્સ છે સેક્ટર છે તો એનું સુપરવાઇઝર કોણ છે તો ઈરડા છે બરાબર છે ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા તો એના દ્વારા સુપરવિઝન કરવામાં આવે છે તો આવા વર્લ્ડના જેટલા પણ ઇન્સ્યોરન્સ સુપરવાઇઝર છે તો એની આ એક બોડી છે અને એની મેમ્બરશિપ હવે કોને લીધી છે તો ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસ સેન્ટર ઓથોરિટી દ્વારા જે ગાંધીનગરમાં છે તો એના દ્વારા લેવામાં આવી છે તો હવે આપણે જો આ ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસ સેન્ટર ઓથોરિટી વિશે ઘણીવાર ડિસ્કસ કર્યું છે તો આપણે આજે છે ને આ આઈ એ વિશે થોડી ઇન્ફોર્મેશન લઈએ આઈ નથી હો એ તો આતંકવાદીવાળું છે સમજી ગયા એના વિશે નથી ચલો એક કામ કરો આઈએસઆઈએસનું ફૂલ ફોર્મ શું છે આ વિડીયોના કમેન્ટ બોક્સમાં કહી દો આઈએસ આઈએસઆઈએસનું ફૂલ ફોર્મ શું છે ખબર હોવી જોઈએ તમને ઇન્ટરવ્યુમાં તમને ક્યારેક બોલવાના આવે તો તમે ખાલી આઈએસઆઈએસ બોલો પછી પેલો કાઉન્ટર ક્વેશ્ચન ત્યાંનો સર પૂછે કે ભાઈ આઈએસઆઈએસ તમે બોલો છે એનું ફૂલ ફોર્મ બોલો તો ખબર હોવી જોઈએ ને તો ચલો એટલું પણ તમે કરી દો મજા આવશે એના પછી આને ક્યારે એસ્ટાબ્લિશ કરવામાં આવી હતી એ જોઈએ ને તો નાઇન્ટીન નાઇન્ટી ફોરમાં ઓગણીસો ને ચોરાણુંમાં એસ્ટાબ્લિશ કરવામાં આવી હતી અને આનું હેડક્વાર્ટર ક્યાં છે તો સ્વિઝર્લેન્ડમાં સ્વિઝર્લેન્ડમાં છે આનું હેડક્વાર્ટર આવ્યું છે ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખજો આનું હેડક્વાર્ટર છે ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ ઇન્સ્યોરન્સ સુપરવાઇઝર એનું હેક્વાર્ટર છે સ્વિઝર્લેન્ડમાં ઇટ ઇઝ વોલેન્ટરી ઇટ્સ ઇટ ઇઝ વોલેટરી મેમ્બરશિપ ઓર્ગેનાઇઝેશન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આની જે મેમ્બરશિપ છે તો કેવી હોય છે વોલેન્ટરી હોય છે બરાબર છે આની મેમ્બરશીપ કેવી હોય છે વોલેન્ટરી હોય છે એન્ડ ઇટ ઇઝ અ વોલેન્ટરી મેમ્બરશિપ ઓર્ગેનાઇઝેશન એટલે કે કમ્પલસરી નથી ઓફ ઇન્સ્યોરન્સ સુપરવાઇઝર સમજી ગયા ઇટ ઇઝ અ વોલન્ટરી મેમ્બરશીપ ઓર્ગેનાઇઝેશન ઓફ ઇન્ટરનેશનલ સોરી ઇન્સ્યોરન્સ સુપરવાઇઝર એન્ડ રેગ્યુલેટર ફ્રોમ મોર ધેન ટુ હંડ્રેડ જુરિસ્ડિક્શન એટલે કે બસોથી વધારે જે દેશો છે તો એના જે ઇન્સ્યોરન્સ સુપરવાઇઝર અને રેગ્યુલેટર છે તો એનું આ એક ગ્રુપ છે અને આની જે મેમ્બરશિપ છે તો કેવી છે તો એ વોલન્ટરી છે કોઈ કમ્પલસરી નથી જેની ઈચ્છા થાય આની મેમ્બરશિપ લઈ શકે છે અને આના જે પણ ઇન્સ્યોરન્સ સુપરવાઇઝર અને રેગ્યુલેટર છે તો એમાં વિશ્વમાં જેટલું પણ ઇન્સ્યોરન્સ પ્રીમિયમને કલેક્ટ કરવામાં આવે છે બરાબર છે તો એના નાઇન્ટી સેવન પર્સન્ટ નાઇન્ટી સેવન પર્સન્ટ એ જે ઇન્સ્યોરન્સ પ્રીમિયમ છે તો આ ઉપરની જે બસો મેં તમને કન્ટ્રીઝ કીધી તો એના ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરના જે જુડિશડિક્શન છે તો એની અંદર આવે છે આમાં કોઈ પડવાની જરૂર નથી જસ્ટ જ્યાં ને ક્વેશ્ચન અહીંયાથી બનશે કે આને ક્યારે બનાવવામાં આવ્યું હતું બરાબર છે કે ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ ઇન્સ્યોરન્સ સુપરવાઇઝર છે તો ક્યારે બન્યું તો નાઇન્ટીન નાઇન્ટી ફોરમાં સ્વિઝરલેન્ડમાં છે અને આની મેમ્બરશિપ વોલેટરી હોય છે અને મેઇનલી જે ઇન્સ્યોરન્સ રેગ્યુલેટર અને સુપરવાઇઝર છે તો આના મેમ્બર હોય છે આટલું તમારે યાદ રાખવાનું છે અને આના આપણે લીડિંગ મેમ્બર જોઈએ તો એમાં ભારતનું છે ને ભારતનું કોણ છે ખબર હોવી જોઈએ તો જે ઇન્ડિયા છે તો ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનું એક મેમ્બર છે એના સિવાય જે યુએસએ છે તો યુએસએનું નેશનલ એસોસિએશન ઓફ ઇન્સ્યોરન્સ કમિશનર છે એના સિવાય યુકે આપણે જોઈએ તો ફાયનાન્શિયલ કન્ડક્ટ ઓથોરિટી છે બરાબર છે તો આટલું તમારે યાદ રાખવાનું છે બસ બીજું વધારે કંઈ યાદ રાખવાની જરૂર નથી અને ધીસ વુડ હેલ્પ ઇન ડેવલપિંગ ધ વાઇબ્રન્ટ ગ્લોબલ ઇન્સ્યોરન્સ હબ ઇન આઈ એફ એસ સી બરાબર છે ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસ સેન્ટર ઓથોરિટી છે તો જે ગુજરાતમાં છે તો એને એક વાઇબ્રન્ટ ઇન્સ્યોરન્સ હબ બનાવવા માટે આ હેલ્પફુલ થશે તો એ થાય તેની વાત ત્યારે છે બરાબર છે હવે એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો એ રામાયણ રામાયણ ક્રૂઝ ટૂરના બારામાં છે રામાયણ ક્રૂઝ ટૂર તો જુઓ ખાસ કરીને આપણા જે યુનિયન મિનિસ્ટર ઓફ સી પોર્ટ અને જે વોટરવેઝ છે તો એમના દ્વારા જે અયોધ્યા છે ને ઉત્તર પ્રદેશમાં અયોધ્યા આવ્યું છે બરાબર છે ખૂબ જ પવિત્ર નગરી આને માનવામાં આવે છે કારણ કે ભગવાન રામ છે તો એમનો જન્મ અહીંયા થયો હતો બરાબર છે તો જો અયોધ્યામાં જે સરયુ રિવર છે કેટલું આમ પવિત્ર નામ લાગે છે ને તો પવિત્ર નામ છે પણ એની અંદર જવાવાવાળા બધા પાપ્યો હોય બરાબર છે જે યુનિયન મિનિસ્ટર ઓફ પોર્ટ ટ્રાન્સપોર્ટ અને જે ખાસ કરીને પોર્ટ શિપિંગ અને વોટરવેઝ છે તો જે રામાયણ ક્રૂઝ ટૂર છે તો એની આ જે રિવર છે સરયુ રિવર તો એના ઉપર આપણા જે યુનિયન મિનિસ્ટર ઓફ પોર્ટ છે તો એમના દ્વારા સરયુ રિવર ઉપર રામાયણ ક્રૂઝ ટૂર છે તો એને શું કરવામાં આવ્યું છે એને લોન્ચ કરવામાં આવી છે તો આ તમે યાદ રાખજો રામાયણ ક્રૂઝ ટૂર છે તો કઈ રિવર ઉપર લોન્ચ કરવામાં આવ્યું છે તો સરયું રિવર સરયુ રિવર ક્યાં આવે છે તો અયોધ્યામાં આવી છે અને અયોધ્યાની અંદર આજે અયોધ્યામાં છે તો ત્યાં આજે રામાયણ ક્રૂઝ ટૂર છે તો એને લોન્ચ કરવામાં આવે છે એન્ડ ઇટ વિલ બી ધ ફર્સ્ટ ઇવર લક્ઝરી ક્રૂઝ સર્વિસ ઓન સરયુ રિવર એટલે કે આ સરયુ રિવર છે તો એના ઉપર પહેલી લક્ઝરી ક્રૂઝ ટૂર હશે આ ક્રૂઝ એટલે તમે સમજો ને એક પ્રકારની બોટ હોય બરાબર છે અને બોટ છે એને એકદમ લક્ઝરી બનાવી દેવામાં આવે લક્ઝરી જેવું એટલે તમે સમજોને મતલબ એની અંદર સીટો હોય અને ફેસિલિટી ખૂબ જ વધારી દેવામાં આવે તો એને લક્ઝરી ક્રૂઝ ટૂર કહેવામાં આવે છે અને આ પહેલું છે સરયુ રિવર ઉપર પહેલું છે ઉત્તર પ્રદેશમાં ઇટ એઇમ્સ ટુ ગિવ ધ મેસ્મરાઈઝિંગ એક્સપિરિયન્સ ટુ ધ ડિવોટી એટલે કે જે પણ ભક્તો હોય બરાબર છે કહેવાતા ભક્તો સો કોલ્ડ ભક્તો હોય હું તો આવા જ શબ્દો યુઝ કરું છું સો કોલ્ડ ભક્તો હોય તો એ લોકો આ સરયુ રિવર ઉપર જ્યારે કહેવાય ને કે યાત્રા મતલબ મુસાફરી કરતા હોય તો એમને મેસ્મરાઈઝિંગ એક્સપિરિયન્સ થાય તો એ માટે આ પ્રકારના જે સર્વિસ છે તો એને શરૂ કરવામાં આવી છે એન્ડ અયોધ્યાની આપણે વાત કરીએ તો ભગવાન રામ છે લોર્ડ રામ છે તો એમનું બર્થપ્લેસ છે બરાબર છે અને પેલો જે નેપાળનો ઓલી છે ને ઓલી તો એ ભાઈ એમ કે ભાઈ આ જે ભગવાન રામ છે તો એનો જન્મ કે અમારા નેપાળમાં થયો હતો બરાબર છે ચાલે રાખે તો બધું ઇન્ટરનેશનલ ડિપ્લોમેસી છે પણ રિયલમાં તો એમનો જે જન્મ છે તો આપણી જે પવિત્ર નગરી અયોધ્યા છે નગરી પવિત્ર અયોધ્યા છે લોકો નથી કહેતા બરાબર છે તો ત્યાં આનો જે જન્મ છે સોરી જે ભગવાન રામ છે તો એમનો જન્મ થયો હતો એન્ડ આ બધી વસ્તુ સામાં મેન્શન છે તો જે એપિક રામાયણ છે બરાબર છે રામાયણની અંદર આ બધી વસ્તુ મેન્શન છે અને ઇટ ઇઝ ઓલ્સો ધ ફર્સ્ટ ઓફ ધ સેવન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પિલગ્રીમેજ સાઇટ બરાબર છે હિન્દુ ધર્મના જે લોકો છે તો એની માટે સાત મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સાઇટ છે એમાંથી એક જે મહત્વની સાઇટ છે તો એ કોને માનવામાં આવે છે અયોધ્યા અયોધ્યા છે તો એને માનવામાં આવે છે ને તો ઓબ્વિયસ છે બરાબર છે અને હવે તો ત્યાં ટેમ્પલ છે તો એ પણ કન્સ્ટ્રક્ટ થવાનું છે એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો એ ખાસ કરીને આપણા ભારત દેશની અંદર જે ટેકનિકલ એજ્યુકેશન આપવામાં આવે છે ને તો અત્યાર સુધી તમને મોટા ભાગના લોકો આમાં એન્જિનિયર હશે બરાબર છે અને એન્જિનિયર સિવાય જે પણ તમે ટેકનિકલ એજ્યુકેશન લીધું હશે તો દરેક લોકોને તમે જોયું હશે કે જે બુકોને આ બધું અવેલેબલ હોય છે તો ઇંગ્લિશમાં જ હોય છે અત્યાર સુધી મેજોરિટી કેસમાં આવું જોવા મળે છે તો આનાથી થાય છે શું કે કેટલાક ક્લેવર અને હોશિયાર બ્રિલિયન્ટ વિદ્યાર્થીઓ હોય છે પણ એ હોંશિયાર તો હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક એમનું જે પ્રાઇમરી સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન હોય તો એમના મધર ટંગમાં લેંગ્વેજ ગુજરાતીમાં કે એ ભાષામાં થયું હોય અને જ્યારે એમને ડાયરેક્ટ માની લો કે એમને જે કોલેજ છે તો એની અંદર ઇંગ્લિશ મીડિયમમાં એમને સ્ટડી કરવાની આવે તો આ જે બ્રિલિયન્ટ વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ હોય તો ક્યાંક ને ક્યાંક એમને નુકસાન થતું હોય છે અને એ તો ઓબ્વિયસ છે યાર બરાબર છે કારણ કે જે સીબીએસઇનો વિદ્યાર્થી હોય એની સામે તમે જુઓ કે ગુજરાત બોર્ડનો કોઈ વિદ્યાર્થી હોય તો પેલું એ આમાં કેવું ઇન્ડિયાની અંદર જે ઇંગ્લિશ છે તો એને વધારે પડતી પ્રાયોરિટી આપી દેવામાં આવે છે અને એટલા માટે જે જે ગુજરાતી જે મધર ટંગમાં જેને સ્ટડી કર્યું હોય તો એ વિદ્યાર્થીને ક્યાંક ને ક્યાંક નુકસાન થતું હોય છે અને તમે જોયું હશે કે દરેક દરેક જે મટિરિયલના બધું છે તો એ ક્યાંક ને ક્યાંક ઇંગ્લિશમાં જ અવેલેબલ હોય છે તો એટલા માટે સરકાર છે તો હવે આટલા બધા વર્ષ આઝાદીના મળ્યા એના પછી સરકાર અત્યારે વિચારે છે સરકાર એવું બોલે છે કે ભાઈ હવે ને એન્જિનિયરિંગના મોટા ભાગના વિદ્યાર્થીઓ યુપીએસસી જીપીએસસીની તૈયારી તરફ વળી ગયા છે અને કહેવાય ને કે ભાગના બેન્કિંગમાં જવા લાગ્યા છે તો હવે આ લોકોને કંઈક રોકવા પડશે બરાબર છે અને જરૂરી પણ છે યાર બરાબર છે તમને ખબર હશે કે જે મોટા ભાગના એન્જિનિયરના જે વિદ્યાર્થીઓ છે તો એ ક્યાંક ને ક્યાંક હવે શું કરી રહ્યા છે એમનો જે જોક છે તો એ જીપીએસસી યુપીએસસી અને જે બેન્કિંગ સેક્ટર છે તો આના તરફ વધી રહ્યો છે ને એ તો સવાલ જ નથી ને યાર એ લોકોએ આપણા દેશની અંદર એક પ્રકારનું સ્ટ્રક્ચર જ એ પ્રકારનું ક્રિએટ થઈ ગયું છે જે બુકોમાં જે ભણાવવામાં આવે છે બરાબર છે ક્લાસની અંદર જે ભણાવવામાં આવે છે એનું રિયલ લાઈફમાં કંઈ જ ઇમ્પ્લિમેન્ટ થતું નથી બરાબર છે સાવ ફાલતું એજ્યુકેશન છે તો આવે છે પ્રેક્ટિકલ એજ્યુકેશન નામની કોઈ ચીજ નથી જે લોકો એન્જિનિયર હશે ને તમને દરેક લોકો તમે ખુદને પૂછજો જે એન્જિનિયર હોય ને એ લોકો જ્યારે કંપનીમાં જાય ને તો પેલો આઈટીઆઈ કરેલો હોય ને આઈટીઆઈ છે ડિપ્લોમા તો આઈટીઆઈ ડિપ્લોમાવાળા છે તો એની પાસે વધારે પ્રેક્ટિકલ નોલેજ હોય છે એઝ કમ્પેર ટુ એન્જિનિયરનો વિદ્યાર્થી કારણ કે એમાં એન્જિનિયરના વિદ્યાર્થીનો કોઈ વાંક નથી ભાઈ આ લોકોનો કંઈ વાંક નથી આપણા દેશની એજ્યુકેશન સિસ્ટમનો વાંક છે બરાબર છે છોકરાઓને ખાલી પુસ્તકના કીડા બનાવવામાં આવે છે પણ જે રિયલ લાઈફમાં જે પ્રેક્ટિકલ નોલેજ હોય ક્યારે આપવામાં આવતું જ નથી અને એટલા માટે જે એન્જિનિયરના વિદ્યાર્થીઓ જ્યારે માસ્ટર સોરી બી અને એમ ઇ કરીને જાય છે ત્યારે પેલાં આઈટીઆઈ વાળા હોય ને એ લોકો ત્યાં વર્ષોથી કામ કરતા હોય અને આઈટીઆઈમાં શું હોય કે આઈટીઆઈમાં પ્રેક્ટિકલ નોલેજ આપવામાં આવે હોય એટલા જ માટે આઈટીઆઈ વાળા છે તો એની પાસે જે મશીનરી છે ને આનું વધારે આ બધાનું વધારે નોલેજ હોય છે અને એટલા માટે ક્યાંક ને ક્યાંક ઇન્જિનિયરના વિદ્યાર્થીઓ છે તેને નુકસાન થાય છે ને એટલા માટે હવે સરકારી નોકરીઓ તરફ જોક વધી રહ્યો છે અને આ એક સાચી જ વસ્તુ છે તો જ સરકારના કાન ખુલશે બરાબર છે અને હવે સરકાર એવું બોલી રહી છે કે ભાઈ અમે છે ને આટલા આઝાદીના વર્ષો પછી કોઈ પણ એન્જિનિયરના વિદ્યાર્થીઓ પર્સનલ ના લેતા મેં ખુદે કોમર્સની અંદર માસ્ટર કરેલું છે બરાબર છે તોય આપણે અત્યારે યુપીએસસી જીપીએસસીની ફિલ્ડમાં આપણે વર્ષો નીકાળી દીધા છે બરાબર એટલે કોઈ એવું પર્સનલી નહીં લેવાનું હું તમને શું કહેવા માગું છું કે આમાં સરકારનો વાંક છે આપણા દેશનું જે સ્ટ્રક્ચર છે એજ્યુકેશન સિસ્ટમ છે તો એમાં ખામી છે એમાં તમારો કોઈ વાંક નથી બરાબર છે એટલે પર્સનલી ક્યારે લેવાનું નહીં અને દરેકે દરેક ફિલ્ડ બરાબર જ હોય છે એમાં તમે કંઈક શું હાંસિલ કરો છો ને એ ઇમ્પોર્ટન્ટ હોય છે એટલે એ તો ભૂતકાળમાં જે થઈ ગયું એને ભૂલી જવાનું પણ હવે જે પણ ફિલ્ડમાં તમે છો એમાં તમારું તમારું તમે બેસ્ટ આપો ને એ ટ્રાય તમે કરજો બરાબર છે તો એટલું તમારે યાદ રાખવાનું હવે સરકારે શું કર્યું છે કે જે એજ્યુકેશન મિનિસ્ટર છે તો એના દ્વારા એક યુનિયન એજ્યુકેશન મિનિસ્ટ્રી છે તો એની અંદર જે હાયર એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ છે તો એના સેક્રેટરીની અધ્યક્ષતામાં એક ટાસ્ક ફોર્સને ગઠિત કરવામાં આવી છે કે જે પણ આપણે મધર ટંગની અંદર જે એજ્યુકેશન આપવાનું છે હાયર એજ્યુકેશન જે ટેકનિકલ જે સબ્જેક્ટ છે એની અંદર તો એની માટેનું જે ને બધું આપવા માટે આ પ્રકારની ટાસ્ક ફોર્સ છે તો એને ગઠિત કરવામાં આવી છે તો જસ્ટ ખાલી તમે આટલું જ યાદ રાખજો એજ્યુકેશન સેક્ટર વિશે કંઈ પણ તમારે લખવાનું આવે તો આ રીતે તમે કોટ કરી દો તો ચાલે કે ભાઈ એજ્યુકેશનની સેક્ટરની અંદર કયા પ્રકારની ખામી જોવા મળે છે અને ખામીને દૂર કરવા માટે સરકાર છે તો કયા પ્રકારના સ્ટેપ લઈ રહી છે એના વિશે તમારે કંઈક લખવું હોય તો તમે આ લખી શકો છો ધ મિનિસ્ટર સેટ ધેટ નો લેંગ્વેજ વિલ બી ઇમ્પોઝ ઓન એની સ્ટુડન્ટ એટલે કે આ મિનિસ્ટરે એવું કીધું અત્યારે ભાઈ અત્યારે હુંમાંથી અત્યારે આ મિનિસ્ટર ઉઠ્યા બરાબર છે કે ભાઈ કોઈપણ વિદ્યાર્થી ઉપર કોઈ પણ ભાષા છે તો એને ઇમ્પોઝ કરવામાં નહીં આવે કે તમારે આ જ ભાષામાં ભણવું પડશે અત્યાર સુધી તો શું સૂતા હતા તમે છોકરાઓ જ્યારે આ રીતે પરિસ્થિતિ ઊભી થઈ ગઈ અત્યાર સુધી સુતા હતા બરાબર છે ધ મિનિસ્ટર સેડ દેટ ધ નો લેંગ્વેજ વિલ બી ઇમ્પોઝ ઓન એની સ્ટુડન્ટ બટ ઇનેબલિંગ પ્રોવિઝન શુડ બી મેડ સો દેટ ધ બ્રાઇટ સ્ટુડન્ટ આર નોટ ડિપ્રાઇડ ઓફ ધ ટેકનિકલ એજ્યુકેશન એટલે કે કોઈ પણ ભાષા છે તો વિદ્યાર્થીઓ ઉપર ઇમ્પોઝ કરવામાં નહી આવે જેથી કરીને જે બ્રાઇટ સ્ટુડન્ટ હોય બરાબર છે બ્રાઇટ સ્ટુડન્ટ હોય તો એ ટેકનિકલ એજ્યુકેશનથી ડિપ્રાઇવ ના થાય તો ઓબિયસલી વાત છે એન્ડ ડ્યુ ટુ ધ લેક ઓફ ધ નોલેજ ઓફ ધ ઇંગ્લિશ લેંગ્વેજ એટલે કે જે ઇંગ્લિશ ભાષા નહીં નોલેજ ન હોવાથી કોઈ પણ જે બ્રાઇટ સ્ટુડન્ટ છે તો એને ટેકનિકલ એજ્યુકે ટેકનિકલ એજ્યુકેશનથી ડિપ્રાઇવ કરવામાં ના આવે એ માટે આ પ્રકારના જે સ્ટેપ છે તો એ સરકાર લેવાનું વિચારી રહી છે હવે આ ટાસ્ક ફોર્સ શું પ્રકારની કેવા પ્રકારની ગાઈડલાઇન આપે છે તો આપણે જોવું રહ્યું પણ અત્યારે તમારે જસ્ટ એટલું યાદ રાખવાનું છે કે કોને આ ટાસ્ક ફોર્સ છે તો એને ગઠિત કરી છે તો યુનિયન એજ્યુકેશન મિનિસ્ટ્રી છે તો એના દ્વારા ગઠિત કરવામાં આવી છે હવે આ વિડીયોને આપણે અહીંયા કમ્પ્લીટ કરી દઈએ બરાબર છે વિડીયો ગમે તો લાઇક જરૂર કરજો ના ગમે તો ડિસલાઇક કરજો અને અને જે પણ ક્વેશ્ચન પૂછવામાં આવે જરૂર આન્સર આપજો આવેલાઇક કરો તો એટલીસ્ટ તમે જે જે એડમિન છે તો એને તમારી પણ ગ્રીવન્સ હોય એને જરૂર તમે લખજો અને નહીં લખો તો મને કાંઈ ફરક પડવાનો નથી બરાબર છે સો ગાઈઝ થેન્ક્સ ફોર વોચિંગ આ ટેલિગ્રામ ચેનલ છે તો એને તમારે ખાસ જોઈન કરવાની છે ટેલિગ્રામ ચેનલ છે એને ખાસ જોઈન કરવાની છે અને ના કરો તો એ આપણને કંઈ વાંધો નથી બરાબર છે સો ગાઈઝ થેન્ક્સ ફોર વોચિંગ તમારે બધા દિવસ જાય